નમસ્કાર, ન્યૂઝ રાઉન્ડઅપમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ભારતમાં કોરોનાગ્રસ્ત કેસોની સંખ્યા સતત વધી રહી છે. તબલીગી જમાતે સરકારની મહેનત અને જનતાના સંયમ પર પાણી ફેરવી નાખ્યું. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 380થી વધુ કેસ નોંધાયા, જેમાં 164 કેસ એવા છે જે વ્યક્તિઓ તબલીગી જમાતના મરકઝમાં સામેલ હતા. નિઝામુદ્દીનમાં મરકઝમાંથી કોરોનાનું ભાથું બાંધી ગયેલ આ લોકોએ દેશના 19 રાજ્યોમાં કોરોના ફેલાવ્યો. મરકઝમાં 2500થી વધુ લોકો સામેલ હતા, જેમાંથી અનેકના રિપોર્ટ આવવાના બાકી છે. ત્યારે દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનો આંકડો ખૂબ વધી શકે છે. સારી વાત એ પણ છે કે દેશમાં અત્યાર સુધીમાં 1700થી વધુ કેસ નોંધાયા છે, જેમાંથી 132 લોકો સંપૂર્ણ સ્વસ્થ પણ થયા છે, જો કે 38થી વધુ લોકોના મોત થયા છે. આજ અગર હમ દેખે તો કલ સે કમ્પેર કરે તો નંબર ઓફ પોઝિટિવ કેસીસ બઢ ગયે હૈ, જિસમે એક મુખ્ય કારણ હૈ કે તબલીગી જમાત કે જો મેમ્બર્સ થે વો દેશ મે જબ ઉન્હોને ભ્રમણ કિયા તો ઉસકે દ્વારા કેસીસ ફેલે હૈ. કેસીસ જમ્મુ કાશ્મીર સે 23 કન્ફર્મ નયે કેસીસ, તેલંગાના સે 20 કેસીસ, આંધ્ર પ્રદેશ સે 17 કેસીસ, અંડમાન નિકોબાર સે 9, તમિલનાડુ સે 65 કેસીસ, દિલ્હી સે 18 કેસીસ ઓર પુડુચેરી સે 2 નયે કેસીસ ઇસ ટ્રાન્ઝિટ રિલેટેડ હિસ્ટ્રી સે પાયે ગયે હૈ. સ્વાસ્થ્ય મંત્રાલય રેલવે તરફથી કરાઈ રહેલ પ્રયાસોની પણ જાણકારી આપી. રેલવે દેશભરમાં 3,20,000 આઇસોલેશન અને ક્વોરન્ટાઇન બેડ તૈયાર કરી રહી છે, જેના માટે 20,000 રેલવે કોચ પણ ઉપયોગમાં લેવાશે. 5,000 કોચનું મોડિફિકેશન પણ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 80,000 દર્દીઓ માટે બેડ ઉપલબ્ધ થશે. હજારો દેશવાસીઓ માટે જીવનું જોખમ ઉભો કરનાર મોહમ્મદ સાદ ફરાર થઈ ગયો છે. મોહમ્મદ સાદ તબલીગી જમાતનો અધ્યક્ષ છે અને જેની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ ગઈ છે, જેમાં તે મુસ્લિમને ઉશ્કેરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ કથિત ઓડિયોમાં મૌલાના સાદ પોતાના મગજમાં રહેલ વાયરસ ઓકી રહ્યો છે. સોશિયલ ડિસ્ટન્સિંગને તે મુસલમાનોના ભાગલા પાડવાનું ષડયંત્ર ઠેરવી રહ્યો છે. સાથે જ મુસ્લિમોને અપીલ કરી છે કે મસ્જિદમાં એકત્ર થઈ નમાઝ અદા કરે. ઓડિયોમાં મુસ્લિમ અનુયાયીઓના માઇન્ડ વોશ કરતા કહેવાય રહ્યું છે કે બીમારીના નામે એકબીજાના મનમાં શંકા પેદા કરવામાં આવી રહી છે. વધુમાં કહેવાયું છે કે જ્યારે અલ્લાહ નક્કી કરી નાખે ત્યારે હું અને તમે કે કોઈ ડોક્ટર કે દવાથી પણ કેવી રીતે બચી શકીએ. કે મુસલમાનો કો મુસલમાન સે અલગ કરને ઓર ઇન્હે ગૈરો કી તરહ અશુદ્ધ બનાને કે લિયે યે બહાના અચ્છા હૈ, યે બહાના અચ્છા હૈ. હા ઠીક હૈ, જિસકો બીમારી યકીની હો ચુકી હૈ, નજર આ ગઈ હૈ, ઉસે એહતિયાત કરને મેં કોઈ હરજ નહીં હૈ, સુન્નત યે ભી હૈ. લેકિન મુસલમાન મુસલમાન સે ન મિલે કે મૈં લગ જાવી, યે જહાલત હૈ. ઓડિયો ક્લિપ મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે. સાથે જ 28 માર્ચથી ગુમ થયેલ મૌલાના સાદ તથા મરકઝના અન્ય 6 શખ્સ સામે FIR નોંધી પોલીસ મહત્વની કડીઓ શોધવાની શરૂઆત કરી છે. વિશ્વભરમાં કોરોના વાયરસના કારણે માતમ ફેલાયેલું છે. ઇટલી, સ્પેન, જર્મની સહિતના દેશોમાં ઘાતક અસર પણ જોવા મળી રહી છે. વિશ્વભરમાં 9.25 લાખ પોઝિટિવ કેસ અને 44,000થી વધુના મોત થયા છે. આ તરફ અમેરિકાની હિંમત ધીમે ધીમે તૂટી રહી છે. અમેરિકાની આશંકા છે કે દેશમાં કોરોના વાયરસથી 2.5 લાખ જેટલા લોકોના મોત થઈ શકે છે. અહીં જે ગતિથી વાયરસ બરડો લઈ રહ્યો છે તેણે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચિંતા વધારી. અમેરિકામાં કોરોના વાયરસથી સંક્રમિત કેસનો આંકડો 1,88,000 સુધી પહોંચ્યો, જ્યારે 4,000થી વધુ મોત થઈ ચૂક્યા છે. વ્હાઇટ હાઉસે આશંકા વ્યક્ત કરી છે કે જો યોગ્ય રીતે સોશિયલ ડિસ્ટન્સિંગની ગાઇડલાઇનનું જનતા પાલન નહીં કરે તો દુઃખના મુસીબત દૂર નથી. અમેરિકાએ મંગળવારે દેશવાસીઓને સંબોધિત કરતા કહ્યું કે કપરા કાળ માટે તૈયાર રહો, આગામી 2 સપ્તાહ ખૂબ જ ભયાનક રહેશે. ખાસ વાત એ છે કે અમેરિકાની સરકારનું કહેવું છે કે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગનું યોગ્ય રીતે પાલન કરીશું તો પણ આંકડો 2-2.5 લાખ સુધી પહોંચી શકે છે. જ્યારે જો મહામારી બેકાબૂ બનશે અને તમામ પ્રયાસો નિષ્ફળ જશે તો સૌથી ખરાબ સ્થિતિ અમેરિકામાં થઈ શકે અને 15-20 લાખ લોકોના મોત થઈ શકે. અમેરિકામાં ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં કોરોના વાયરસના કેસ સૌથી વધારે છે. એ સમજવાની વાત એ છે કે અમેરિકા જેવા સાધન સંપન્ન દેશની સ્થિતિ આટલી દયનીય થઈ ગઈ છે. ત્યાંનું તંત્ર જો આ રીતે હાથ ઊંચા કરી દે તો તમે કલ્પના કરી શકો છો કે જો આપણે લોકડાઉન તોડીશું તો કેટલી મોટી મુસીબત નોતરીશું. એટલે ઘરમાં રહેવું એ જ દેશહિતમાં છે. વૈશ્વિક સ્તરે વ્યાપ્ત મંદી કેટલીક બાબતોમાં ફાયદારૂપ નીવડી રહ્યું છે. ભારતમાં સબસિડીવાળા LPG સિલિન્ડર 61 રૂપિયા સસ્તા થયા છે. કોરોના વાયરસની દહેશત અને તેના કારણે લોકડાઉનથી ઘરમાં રહેવા માટે મજબૂર બને લોકોને રાહત મળી છે.
હવે સબસિડીવાળા રાંધણ ગેસ સિલિન્ડર 61 રૂપિયા સસ્તા થયા છે, એટલે કે હવે 61 રૂપિયા ઓછા ચૂકવવા પડશે. ફેબ્રુઆરીમાં રાંધણ ગેસના ભાવમાં એકાએક ઉછાળો આવ્યો હતો, જેના કારણે સરકારે સિલિન્ડર પર અપાતી સબસિડીમાં વધારો કરી લગભગ 2 ગણી કરી નાખી. રાજધાની દિલ્હીમાં પ્રતિ સિલિન્ડર 153.86 રૂપિયા સબસિડી મળતી, જે 291.48 રૂપિયા થઈ ચૂકી છે. જે ઉજ્જવલા યોજના અંતર્ગત નોંધાયેલ કનેક્શન પર સબસિડી 174.86 રૂપિયાથી વધારી 312.48 રૂપિયા થઈ છે. હાલમાં રાંધણ ગેસ સસ્તું થવાનું કારણ વૈશ્વિક સ્તરે કુદરતી ગેસના ભાવમાં થયેલ ઘટાડો છે. મંગળવારે વિશ્વ બજારમાં કુદરતી ગેસના ભાવ 25% થી વધુ ઘટ્યા, એટલે કે કુદરતી ગેસનો ભાવ 6 વર્ષ પહેલા 2014માં જેટલો હતો એટલો થઈ ગયો છે. ગઈકાલે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી, પરંતુ બુધવારે માર્કેટ શરૂ થતાં જ કડાકો થયો હતો. સેન્સેક્સમાં દિવસ દરમિયાન 1000થી પણ વધુ પોઈન્ટનું ધોવાણ થયું. મંગળવારે તેજી જોવા મળતા રોકાણકારોએ રાહત અનુભવી, પરંતુ બુધવારે સેન્સેક્સ 1203 પોઈન્ટ ઘટી 28,265 પણ બંધ થયો, જ્યારે નિફ્ટી 343 પોઈન્ટ ઘટી 8,253 પર આવી પહોંચી. સેન્સેક્સમાં ઇન્સ્યુલિન બેંક, એચયુએલ, નેસ્ટ, પાવર ગ્રીડ સહિતના શેરમાં તેજી દેખાઈ, જ્યારે કોટક મહિન્દ્રા, ઓએનજીસી, એસબીઆઈ, બજાજ ફાઇનાન્સ અને ઇન્ફોસિસના શેર તૂટ્યા. કોરોના વાયરસને કારણે વૈશ્વિક બજારની ઘાતક અસર વર્તાઈ રહી છે. મંગળવારે અમેરિકન શેરબજારમાં ડાઉ જોન્સમાં 410 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો, જ્યારે નેસ્ડેક પણ 74 પોઈન્ટ તૂટ્યો. આ જ કારણ રહ્યું કે બુધવારે ભારતીય શેરબજારમાં નકારાત્મકતા જોવા મળી. રોકાણકારોમાં જોવા મળેલી નિરાશાનું એક કારણ સંયુક્ત રાષ્ટ્રસંઘના એક રિપોર્ટમાં વ્યક્ત કરાયેલી આશંકા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અર્થવ્યવસ્થા માટે સૌથી ઘાતક સાબિત થશે. રિપોર્ટમાં તો વૈશ્વિક વિકાસ દર માઇનસમાં રહેવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી. કોરોના વાયરસનો ફેલાવો ન થાય, મુશ્કેલીઓ વધે નહીં, દેશવાસીઓ સુરક્ષિત રહે તે માટે વિશ્વ હિન્દુ પરિષદે ઘરમાં રહીને જ રામનવમીની ઉજવણી કરવા અપીલ કરી છે. દર વર્ષે ધામધૂમથી રામનવમીની ઉજવણી કરનાર વિશ્વ હિન્દુ પરિષદે દેશવાસીઓને પોતાના ઘરમાં ભગવાન રામની આરાધના કરવા અપીલ કરી. વિશ્વ હિન્દુ પરિષદે પોતાના નિવેદનમાં કહ્યું કે ભક્તો પોતાના ઘરમાં ભગવાન રામની મૂર્તિની સામે બેસી ભક્તિભાવથી ભગવાનની આરતી અને સ્તુતિનું ગાયન કરે અને પઠન કરે. વિજય મહામંત્ર શ્રી રામ જય રામ જય જય રામ, જેનો 108 વખત જાપ કરે, શ્રદ્ધા અને આસ્થા સાથે પૂજા પૂર્ણ કરી પ્રસાદ ગ્રહણ કરે. હાલ દેશભરમાં લોકડાઉન છે, ત્યારે તમામ ધાર્મિક ઉત્સવો મોકૂફ રાખવામાં આવ્યા છે, કારણ કે કોરોના વાયરસનો ખતરો તોળાઈ રહ્યો છે. એવામાં ન્યૂઝ 18 ગુજરાતી પણ આપ સૌને અપીલ કરે છે કે ઘરમાં રહી ભાવથી ભગવાનની પૂજા કરીએ. વિશ્વ હિન્દુ પરિષદે દરેક લોકોને એવી પણ અપીલ કરી છે કે તેઓ ઓછામાં ઓછા 25 પરિવારોને આ રીતે ઉજવણી માટે પ્રેરિત કરે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસ 87 થયા છે અને એક જ દિવસમાં 13 પોઝિટિવ કેસ નોંધાયા છે. પંચમહાલમાં કોરોનાનો પહેલો કેસ આવ્યો છે. સુરતમાં કોરોનાના 12 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 31 પોઝિટિવ કેસ, સુરતમાં 12 કોરોના પોઝિટિવ કેસ છે. ગાંધીનગરમાં 11 પોઝિટિવ કેસ છે. રાજકોટમાં 10 અને વડોદરામાં 9 પોઝિટિવ કેસ છે. ભાવનગરમાં 6 અને ગીર સોમનાથમાં 2 કેસ છે. પોરબંદરમાં 3, કચ્છ અને મહેસાણામાં 1-1 કેસ નોંધાયો છે. કરીને અત્યાર સુધી કુલ પોઝિટિવ જે કોવિડ 2019ના કેસીસ છે 87 જેટલા થાય છે, એ પૈકી 71 જેટલા બિલકુલ સ્ટેબલ છે. આજે એક સારા સમાચાર છે કે વધારાના એક બહેન જે બીજે મેડિકલ કોલેજમાં સારવાર લેતા હતા, 57 વર્ષની મહિલા, એ પણ ડિસ્ચાર્જ થઈને જતા રહ્યા છે. હવે આ સિવાય ક્વોરન્ટાઇનની પણ વિગત છે આપણી પાસે રોજની જેમ, પણ એમાં FIR પણ જ્યાં જ્યાં જરૂર પડે છે દાખલ કરવામાં આવે છે. અને એમ કરીને કુલ ટેસ્ટ જે કોવિડ માટે કરવામાં આવ્યા છે 1726 જેટલા ટેસ્ટ છે, એમાં પોઝિટિવ 87, નેગેટિવ 1628. લોકડાઉનને લઈ અને કોઈ ફેક્ટરી માલિકો શ્રમિકોનો પગાર કાપશે તો તેમના વિરુદ્ધ થશે કાર્યવાહી. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું છે કે ફેક્ટરી માલિકોએ તમામ શ્રમિકોને પગાર આપવો પડશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ની કલમ 34 અંતર્ગત નોટિફિકેશન કરવામાં આવી રહ્યું છે, જેથી જે ફેક્ટરી માલિક એમને ત્યાં કામ કરતા કામદારો કે શ્રમિકોને પગાર ન ચૂકવે એની સામે FIR નોંધાવા સુધીની કામગીરી એટલે કે ફોજદારી પગલા પર ભરવામાં આવશે. સુરત માટે સૌથી ચિંતાજનક સમાચાર, સુરતમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. બામરોલીના યુવકને કોરોના પોઝિટિવ છે. યુવક ડીમાર્ટમાં કામ કરતો હતો. ગઈકાલ સુધી યુવક કામ કરતો હતો.
સવાલ એ છે કે તે પોઝિટિવ આવ્યો છે અને હવે કેટલા લોકો આ સંક્રમણનો ભોગ બન્યા હશે તે પણ ચિંતાનો વિષય છે. કોરોનાને અટકાવવા લોકડાઉન, લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ છે. જોકે આ લોકડાઉનમાં પોલીસની કામગીરી કાબિલે દાદ રહી છે. જીવના જોખમે 24 કલાક ખડે પગે રહેતા પોલીસ જવાનોની કામગીરી જોવા અહેવાલમાં. ગુજરાત સહિત દેશભરમાં કોરોનાની અસર, લોકડાઉનને કારણે રસ્તાઓ છે સુમસામ, પણ આ સન્નાટામાં પોલીસની કામગીરી ખૂબ જ ધ્યાન ખેંચી રહી છે. કોરોના સામે જીવના જોખમે પોલીસ અધિકારીઓ અને જવાનો 24 કલાક ખડે પગે છે. એટલું જ નહીં, કડક છાપ ધરાવતી પોલીસ ઘરમાં રહેલા લોકોને ન ફક્ત મનોરંજન પૂરું પાડી રહી છે, પણ સેવા પણ આપી રહી છે. આ દ્રશ્યો છે અમદાવાદના વસ્ત્રાપુરના, જ્યાં ડીજેના માધ્યમથી કોરોના અંગે જાગૃતિ તો અપાઈ રહી છે, સાથે સાથ મનોરંજન પણ પૂરું પડાઈ રહ્યું છે. રાજ્યના ઘણા શહેરોમાં આવા દ્રશ્યો જોવા મળ્યા. પશ્ચિમ કચ્છ પોલીસે લોકડાઉનની સ્થિતિમાં ઘરમાં રહેલા લોકોને મનોરંજન પૂરું પાડવા બેન્ડનો સહારો લીધો. ખાસ કરીને પોલીસ પહેલા લોકોને ઘરમાં રહેવા સમજણ આપે છે, સાથે પોલીસ બેન્ડથી હમ હોગે કામયાબ ગીતની ધૂનથી જુસ્સો પણ વધારવામાં આવે. પોલીસની આ કામગીરીમાં લોકો તરફથી પણ અભૂતપૂર્વ સહકાર મળી રહ્યો છે. લોકો ખરેખર લોકડાઉનનું ખૂબ જ સારી રીતે અમલવારી કરી રહ્યા છે. જીવન જરૂરિયાતમાં નાની મોટી જે મુશ્કેલીઓ આવે છે એનાથી પણ લોકો આ મુશ્કેલીઓને એક બાજુ કરીને તંત્રનું અને ખાસ કરીને પોલીસ ખાતાનું ખૂબ જ સહકાર કરી રહ્યા છે. એના માટે અમારું ઉદ્દેશ્ય આ પોલીસ બેન્ડ મારફતે કચ્છની જે પ્રજા છે, જે મેચ્યોર લોકો છે, આ લોકોને આભાર માનવાનું એક પ્રયાસ છે. જે આપણે કોરોના વાયરસ સામે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે એલાન કર્યું છે અને આપણે સફળ બનાવી અને બધા સફળ બનાવીને સાથે કોરોનાને આપણે પરાજય કરીએ, એના માટેના બહુ સારામાં સારો સુંદર પ્રયાસ છે. હું કચ્છ કલ્પતરુ સોસાયટીના પ્રમુખ હતી, હું ખાતરી આપું છું કે અમારી સોસાયટીના દરેક સભ્યો આ કડકપણે પાલન કરશે અને કોરોનાને હરાવવામાં સાથ આપશે. દેશ અને ગુજરાતને કોરોના મુક્ત બનાવવા ગુજરાતની જનતા મક્કમ બની છે. આ જુસ્સાને ટકાવી રાખવા પોલીસની કામગીરી કાબિલે દાદ રહી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. સીએમ વિજય રૂપાણીએ આજે વિડીયો કોન્ફરન્સથી બેઠક કરી હતી અને જેમાં કેટલાક મહત્વના નિર્ણય લીધા. રાશનકાર્ડથી ગરીબી રેખા નીચે જીવતા લોકોનો સર્વે કરી એપીએલ, બીપીએલ અને અંત્યોદયની યોજના પ્રમાણે અનાજ અપાઈ રહ્યું છે, તો ખેડૂતોનું ધિરાણ પણ 2 મહિનાની રાહત તેમાં પણ અપાઈ છે. રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણય લીધા છે. ખેડૂતોને ધિરાણ ચૂકતી કરવા માટે સરકારે 2 મહિનાની રાહત આપી છે. ગુજરાત સરકાર અને ભારત સરકાર તરફથી ખેડૂતોને રાહત આપતો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે જાહેરાત કરતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે માર્કેટ યાર્ડો બંધ હોવાના કારણે ખેડૂતો પરેશાન છે. તેમની પાસે તૈયાર પાક પડ્યો છે, પરંતુ હરાજી બંધ હોવાથી તેઓ માલનું વેચાણ નથી કરી શકતા. બીજી તરફ માર્ચના અંતિમ દિવસોમાં ખેડૂતોએ ધિરાણ પરત કરવાની મુદત આપી હોય છે. રાજ્ય સરકારે કેન્દ્રમાં અપીલ કરી હતી તે મુજબ હવે ખેડૂતોને 31મી મે સુધી ગમે ત્યારે પરત કરી શકશે. આ માટે તેમને 7% દરે જે વ્યાજ લાગશે તે 7%માંથી 3% કેન્દ્ર અને 4% વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે. સહકારી બેંકો કે રાષ્ટ્રીયકૃત બેંકો માં જે ખેડૂતોને 31 માર્ચ સુધી ધિરાણની રકમ પરત ભરવાની હતી એની મર્યાદા હવે ભારત સરકારે વધારી અને 31/5/2020 કરી છે, એટલે 31/5 સુધી આ રકમ 2 મહિના સુધીમાં ગમે ત્યારે ખેડૂતોને આવક થાય, રકમ હાથમાં આવે એટલે બેંકમાં ભરી શકશે. અને ખેડૂતોને વતી અમે રાજ્ય સરકારે અને ભારત સરકારે બીજી પણ એક સહાય ઉમેરી છે કે 2 મહિના સુધી ગમે ત્યારે ખેડૂત જેટલું મોડું ધિરાણની રકમ પરત ભરે એના ઉપર 7% લેખે જે વ્યાજ ભરવાનું થશે એ વ્યાજ પણ 3% લેખે ભારત સરકાર અને 4% લેખે ગુજરાત સરકાર એનો બોજો ઉપાડી લેશે. મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને બેઠક કરી, જેમાં રાજ્ય સરકારે આ સ્થિતિને પહોંચી વળવા માટે સમયે સમયે યોગ્ય પગલાં લીધા છે. ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે સરકારે અનાજ આપવાની વાત કરી છે, જેમાં રાશન કાર્ડના આધારે એપીએલ, બીપીએલ અને અંત્યોદયની યોજના પ્રમાણે જ અનાજ મળશે. લોકો પાસે રાશન કાર્ડ નથી એવા લોકોનો સર્વે કરી વ્યક્તિ દીઠ 8 કિલો અનાજ આપવામાં આવશે.
સર્વે 4-5 દિવસમાં પૂરો કરવા પણ આદેશ કરાયો છે. 66 લાખ જેટલા કાર્ડ છે, તે પૈકી 60 લાખ જેટલા કાર્ડ ઉપર દર મહિને લોકો રાશન લેવા માટે રાજ્યની 17,000 સસ્તા અનાજની દુકાન ઉપર આવે છે. એવા 60 લાખ કુટુંબોને એપ્રિલ માસમાં એમને મળવાપાત્ર ઘઉં, ચોખા, ખાંડ, મીઠું અને દાળ એ 1 એપ્રિલથી મફતમાં 1 મહિના માટે આપવામાં આવશે. રાજ્યમાં 66 લાખ અંત્યોદય કાર્ડ ધારકોને મફતમાં રાશન આપવામાં આવી રહ્યા છે. ઘઉં, ખાંડ, દાળ અને મીઠાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, ત્યારે કોરોનાને પહોંચી વળવા સરકાર તમામ મોરચે સજ્જ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાત. બુલેટિનમાં આગળ વધીશું એક નાનકડા બ્રેક બાદ. અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલી કસાઈની ચાલી પાસે પોલીસ પર પથ્થરમારાની ઘટના બની. ગોમતીપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચાલી પાસે કેટલાક લોકો બહાર ઉભા હતા, જેમને પોલીસે ઘરમાં અંદર જવા માટે સૂચના આપી, પરંતુ કેટલાક લોકો બહાર જ ઉભા રહ્યા. પોલીસ તેમને પકડીને લઈ જતી હતી ત્યારે લોકોનું ટોળું ભેગું થઈ ગયું, ઝપાઝપી થઈ. આ દરમિયાનમાં કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો, જેમાં એક પોલીસકર્મીને સામાન્ય ઈજા થઈ. આ બનાવના પગલે મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો. પોલીસે 2 લોકોની અટકાયત કરી. DCP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. અભી એક્ચુઅલી કંટ્રોલ રૂમ સે મેસેજ આયા થા કે યહાં પે પબ્લિક ઇકઠ્ઠા હુઆ હૈ તો પોલીસ ઇનકો કેસ કરને કે લિયે લે જા રહે થે. જબ પોલીસ ઇનકો લે જા રહે થે પબ્લિક માન નહીં રહે થે ઉસમે કુછ જપાજપી હુઆ થા ઓર બાદ મે પત્થરબાજી શુરૂ હુઆ. એક પોલીસ ઘાયલ હુઆ હૈ ઇસમે. અભી પરિસ્થિતિ પૂરા કંટ્રોલ મે હૈ ઓર જો જો જિસને પથ્થર મારા વો ભી આઇડેન્ટિફાઈ હો ગયા તો હમ ઉસકો અરેસ્ટ કરેંગે. ઓર પબ્લિક ભી અભી કોઓપરેટ કર રહે હૈ, વો સમજી અપના ગલતી ઓર કોઓપરેટ કર રહે હૈ. કિતને લોગ ડિટેન હુએ સર? અભી તક 2 લોગ ડિટેન હુએ, બાકી કો હમ ડિટેન કરેંગે. કોરોનાને લઈ દાહોદમાં શ્રમિકો અને ગરીબો માટે તંત્ર દ્વારા અનેક વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 9 જગ્યાએ 100 જેટલા લોકોને રાખવાની સુવિધા કરાઈ છે. તેમાંથી દાહોદ જિલ્લાના લીમખેડા, દેવગઢ બારિયા અને દાહોદમાં આ 3 જગ્યા પર અલગ અલગ રિલીફ કેમ્પ વતન તરફ જતા 377 લોકોને અટકાવી અને તેઓનું મેડિકલ તપાસ પણ કરી અને આ કેમ્પમાં રાખવામાં આવ્યા છે, જેમાં તમામનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. કેમ્પ સ્થળે મેડિકલની ટીમ, મામલતદાર કચેરીનો સ્ટાફ તેમજ 24 કલાક પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. દાહોદ જિલ્લામાં અત્યારે 3 જગ્યાએ જે મજૂરો જે છે એમને રાખવામાં આવ્યા છે, જેમાં લીમખેડા, દેવગઢ બારી અને દાહોદનો સમાવેશ થાય છે. અત્યાર સુધી ગઈકાલે જે છે 377 જેટલા જે મજૂરો જે છે એ દાહોદ ના અલગ અલગ જે સ્થળો છે એમાં આપણે રાખવામાં આવ્યા છે અને એમને જમવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, એમના માટે શૌચાલયની સગવડ, પાણીની સગવડ, સેનિટેશનની સગવડ, મેડિકલ ચેકઅપની સગવડ, આ બધી જ જે સગવડો જે છે એ પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. કોરોનાના વધતા કેસને લઈ અને દાહોદમાં અગમચેતીના ભાગરૂપે વેન્ટિલેટરની સુવિધા ઊભી કરાઈ છે. દાહોદની સરકારી ઝાયડસ હોસ્પિટલમાં 20 વેન્ટિલેટરની અને સાથે જ 100 બેડની સુવિધા ઊભી કરાઈ છે. કોરોનાથી બચવા તંત્ર દ્વારા અનેક તૈયારી કરવામાં આવી રહી છે. દાહોદમાં કોરોનાનો એક પણ કેસ પોઝિટિવ આવ્યો નથી. હોસ્પિટલના તમામ સ્ટાફને ટ્રેનિંગ પણ અપાઈ છે, ત્યારે 300 બેડની ઝાયડસ હોસ્પિટલના તમામ સારવાર વિભાગ, અર્બન બેંક હોસ્પિટલ, રેલવે મેઇન હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવાયા છે. માટે એક ડેડિકેટેડ હોસ્પિટલ ઊભી થાય એના માટે ઝાયડસ સિવિલ હોસ્પિટલને તૈયાર કરવામાં આવી છે, જેમાં 100 બેડની વ્યવસ્થા અને 10 વેન્ટિલેટરની વ્યવસ્થા અત્યારે કરી દેવામાં આવી છે. અત્યારે જે પણ ઇમરજન્સી અને ઓપીડી ઝાયડસ સિવિલમાં આવે છે એ બધી જ હવેથી, એટલે કે 1 તારીખથી અર્બન હોસ્પિટલ અને રેલવે હોસ્પિટલ ખાતે થશે, એવી સૌ નાગરિકો અને દાહોદની જનતાએ નોંધ લેવી. ઝાયડસ હોસ્પિટલ ખાતે અમે 300 પથારીની આમ તો વ્યવસ્થા ગોઠવી છે, પણ રાજ્ય સરકારે અમને 100 પથારીની વ્યવસ્થા તૈયાર આપવાની કરી છે અને તેના મુજબનો જે ગાઈડલાઇન છે, ગાઈડલાઇન મુજબ 20 વેન્ટિલેટરની વ્યવસ્થા ગોઠવવાની છે. તે વેન્ટિલેટરની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે અને કોરોના દર્દી અત્યારે કોઈ આવતા નથી આપણા નસીબ સદનસીબે, પણ જો કદાચ
જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં રાશન કાર્ડ ધારકોને અનાજ આપવાનું શરૂ કરવામાં આવતા વહેલી સવારથી જ લોકોનો ધસારો જોવા મળ્યો. જિલ્લામાં કાર્ડ ધારકોને ઘઉં, ચોખા, ખાંડ, દાળ તેમજ મીઠું આપવાનું શરૂ કરાયું, જેના પગલે અમુક દુકાનોમાં લોકોનો વધુ પડતો ધસારો થતા ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે હાજર રહ્યો. લોકોને એક એક મીટરનું અંતર રાખી અને ઉભા રહેવા માટે સૂચના અપાઈ, સાથોસાથ દુકાનદારને પણ યોગ્ય અંતર જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરવા માટે સૂચન કરાયું. કોરોના વાયરસને લઈ અને કેટલાક લોકો પોતાનું ઉલ્લું સીધું કરવામાં લાગી ગયા છે અને ખેડામાં અનાજનો જથ્થો સગે વગે કરવાનું કૌભાંડ સામે આવ્યું. હાલ સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના વાયરસના ભયના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ખેડા જિલ્લા પોલીસ નડિયાદમાં સઘન ચેકિંગ હાથ ધર્યો. પોલીસને મળેલ બાતમીના આધારે નડિયાદ ટાઉન પોલીસ સર્વેલન્સ ટીમે અગાઉ મળેલી બાતમીના આધારે રેડ કરતા સરકારી અનાજનો મોટો જથ્થો સગે વગે કરવાનું કૌભાંડ સામે આવ્યું. નડિયાદ ટાઉન પોલીસ સર્વેલન્સ ટીમ ટેમ્પાનો પીછો કરી ચાલકની પૂછપરછ કરતા કૌભાંડ ખુલ્લું પડ્યો હતો. આ ભેજાબાજો સરકારી ગોડાઉનમાંથી અનાજના જથ્થાને જાણીતી બ્રાન્ડ સાથે મેળવી વેપલો કરતા હતા. પોલીસે આ કેસમાં 3 શખ્સોની અટકાયત કરી હતી. પોલીસ સઘન ઘટનાની જાણ કલેક્ટર અને ખેડા પુરવઠા અધિકારીને પણ કરી. તપાસ દરમિયાનમાં એવી હકીકત મળે છે કે આ FCIના ઘઉં જે આરિફ અને યાસીન જે હતા તે એના ગોડાઉનમાં લાવી અને તે બાદ તેને બીજા કંપનીના જે એના પાસે પોલિથીન હતા એમાં પેક કરી અને આગળ વેચવાની હકીકત ફલિત થાય છે. રાજ્યનો અતિ પછાત અને 100% આદિવાસી વસ્તી ધરાવતો ડાંગ જિલ્લામાં હાલ સહાયનો ધોધ વરસ્યો છે. ગરીબ લોકોને મદદ કરવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓની સાથે જ શાળાના શિક્ષકો પણ મેદાનમાં ઉતર્યા છે. વિશ્વભરમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે, જેને પહોંચી વળવા સરકાર તનતોડત મહેનત કરી રહી છે. તેવામાં કલેક્ટરના આદેશ બાદ સ્વૈચ્છિક સંસ્થાઓની સાથે ડાંગ જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો, આચાર્યો તેમજ ખાનગી આશ્રમ શાળાઓના સંચાલકો આગળ આવ્યા છે. ડાંગ જિલ્લામાં 3 તાલુકાના શિક્ષણ મંડળી દ્વારા ગરીબ પરિવારોને અનાજ, ઘરવખરીની કીટ બનાવી આપવામાં આવી રહી છે. માન્ય શ્રી કલેક્ટર સાહેબ અને RSC સાહેબના આદેશના અનુસંધાનમાં અમે માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળાના શિક્ષકોનો એક ટહેલ નાખી અને અનાજનું કીટ વિતરણ કરવા માટેનું એક આયોજન કરેલું છે, જેના અનુસંધાનમાં માધ્યમિક શાળામાં અમે 500 ઉપરની કીટ તૈયાર કરી રહ્યા છે. પ્રાથમિક શાળાના શિક્ષકોની 1700-2000 જેટલી કીટ અમારી તૈયાર થશે અને અમારે બીજી કેટલીક NGO પણ સાથે જોડાઈ રહી છે. ડાંગ જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે આદિવાસી લોકો પર આવી પડેલ આપત્તિ સામે લડવા કલેક્ટરશ્રીએ તાત્કાલિક બેઠક યોજી મદદ કરવા અનુરોધ કર્યો હતો. કલેક્ટરના અનુરોધ બાદ આદિવાસીઓ માટે સહાયનો ધોધ વરસ્યો છે. સૌ કોઈ મદદ કરવા આગળ આવી રહ્યા છે ત્યારે શિક્ષકો દ્વારા કરવામાં આવતી મદદને લોકોએ પણ બિરદાવી છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશો. નમસ્કાર.